नमस्कार, आप जो रहा न्यूज 18 गुजराती ने अपनी साथे हूं सुप्रीति। बुलेटिन की शुरुआत करिए महत्वना समाचार थी। तो भर उनाळे मावठू तो क्यारेक गरमी, गुजरात में आ हवामान ने कारणे हाल दरेक ने एक ज सवाल थई रह्यो छे कि आखरे आ वर्षनुं चोमासुं केवुं रहेशे। हवामान निष्णांत तमलाल पटेले आ वर्षना चोमासा अंगे आगाही करी छे। तेमना मते आ वर्षे चोमासानी पेटर्न बदलाई शके छे। अंबालालना मते आ वखते चोमासुं मध्यम प्रकारनुं रही शके छे। तो आ वर्षनुं जे चोमासुं छे ते मध्यम रही शके छे। कमोसमी वरसाद वरसी रह्यो छे, तेने जोता सौ कोईना मनमां एक ज सवाल थई रह्यो छे कि आ वखते चोमासुं केवुं रहेशे। जो कि चोमासा अंगे मलाल पटेले जे आगाही करी छे कि आ वखते चोमासुं मध्यम रहेवानुं छे। खंडवृष्टिने कारणे चोमासुं मध्यम रही शके। गरमी ठंडीना कर्मना कारणे जे पेटर्न छे ते बदलाशे। सिस्टम निरंतर न रहेता आ जे पेटर्न छे ते बदलाई शके छे ने तेने जोता जे वरसाद छे ते मध्यम प्रकारनो रहेशे। खंडवृष्टि प्रकारनो वरसाद रहेशे तेવી શક્યતા। આ વરસાદ જે છે એ નિરંતર નિરંતર ચોમાસા જેવો કહી ન શકાય। ગરમી પડે અને વરસાદ આવી જાય, વરસાદ આવ્યા પછી થોડી ઠંડક થાય અને થોડા દિવસ વરસાદ ન આવે અને પુનઃ ગરમી પડે, એટલે જે વરસાદનો માર્ગ જે છે એક માસમાં બે હવાના દબાણ ઉભા થવા જોઈએ અને બંગાળના ઉપસાગરમાંથી જે ગંગા જમુનાના મેદાનો તપેવા છે વિશાળમાં થઈ મધ્ય ભાગમાં થઈને ઉત્તર મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ભારતમાં જે સિસ્ટમ આવવી જોઈએ અને અરબ સાગરમાંથી જે સિસ્ટમ આવવી જોઈએ સૌરાષ્ટ્રમાં, આ સિસ્ટમ જે નિરંતર સિસ્ટમો જે છે એ આવવાની શક્યતા કરતાં, એટલે ચોમાસામાં ખંડ વૃક્ષિત થવાની શક્યતા મને જે થશે અને જેના કારણે ચોમાસું મધ્યમ રહેવાની શક્યતા રહે છે। તો ચોમાસા અંગે અંબાલાલનું કહેવું છે કે આ વખતે નિયમિત નીર નિરંતર વરસાદ ન કહી શકાય। તેમના મતે આ વખતનું ચોમાસું 90-96% રહી શકે છે। આ વખતે જે ચોમાસું છે એની પેટર્ન કોઈક અલગ પ્રકારની રહેવાની શક્યતા રહેશે। જે દર સાલમાં નિયમિત નીર નિરંતર રહેતી હતી બંગાળ ઉપસાગરમાંથી પ્રવાહ આપતા અરબ સાગરમાંથી આવતા, તેના બદલે ગરમીના કારણે સ્પેલ આવશે, સ્પેલ ભીંગ વાગોમાં આવશે અને ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહે છે। આમ છતાં ચોમાસું મારી ગણતરીએ 90-97% જેવું રહેવાની શક્યતા ગણી શકાય। તો હવામાન નિષ્ણાંત તમલાલ પટેલે આગાહી કરી છે, દર વર્ષની નિરંતર પેટર્ન જે છે તે બદલાઈ શકે છે। આ વખતનું જે ચોમાસું છે તે મધ્યમ રહી શકે છે। ચોમાસું 90-96% રહી શકે છે। જાણકારી સાથે સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। વિભુ, જે પ્રકારે વાત કરીએ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે સતત, તેને જોતા લોકોના મનમાં એક જ સવાલ કે ચોમાસું કેવું રહી શકે છે, શું જાણકારી? પ્રીતિ, જે રીતે ઉનાળોની શરૂઆતથી જ લગાતાર માવઠું છે તે થઈ રહ્યું છે અને તેને લઈને જ ચિંતામાં છે સૌ લોકો કે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે। જો કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે કે આ વર્ષનું ચોમાસું છે તે સામાન્ય રહેશે, સાથે જ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે આ વર્ષનું ચોમાસું છે તે મધ્યમ રહેશે। કારણ કે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તેના કારણે માવઠું તો થઈ રહ્યું છે, પરંતુ જે ગંગા યમુનાના જે મેદાની પ્રદેશોનું જે તાપમાન છે તેના એ તાપમાન તપે છે અને ત્યારબાદ બંગાળનું જે ઉપસાગર છે તેનું વહન છે તે મધ્ય ગુજરાત થઈ અને ગુજરાત તરફ આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે કંઈક અલગ જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે ગરમી પડે છે, પરંતુ થોડા દિવસ ગરમી પડે છે અને ફરી માવઠું થાય છે, એટલે કે આ સિલસિલો છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યો છે અને તેને કારણે જ એવું અનુમાન છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું કે આ વર્ષની જે ચોમાસાની પેટર્ન છે તે કોઈક અલગ પ્રકારની જોવા મળશે। વિભુ, એક તરફ વાત કરીએ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, અહીં ક્યાંક વર્ષનું પહેલું વાવાઝોડું આવવાની શક્યતા પણ ક્યાંક સેવાઈ રહી છે, તેની જે અસર છે ચોમાસામાં શું જોવાઈ શકે છે, તેની અસર ચોમાસાના વરસાદ લઈને કોઈ આપણે તેને ભાગી શકીએ? The
પ્રીતિ જે રીતે બંગાળનો ઉપસાગર બંગાળની ખાડી હોય કે અરબી સમુદ્ર હોય આ સમુદ્રમાં જ્યારે પણ સિસ્ટમો સક્રિય થતી હોય છે તેની આ વાતાવરણ ઉપર સીધી જ અસર જોવા મળતી હોય છે બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું છે સક્રિય થવા જઈ રહ્યું છે આવતીકાલ સુધીમાં કદાચ લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે જ્યારે આ વાવાઝોડું જો બની અને ટકરાઈ જતું હોય છે તો તેનું ભેજ છે બંગાળની ખાડીનું તે બહાર આવી જતું હોય છે અને તેના ઉપર ચોમાસા ઉપર કોઈક અંશે અસર પડતી હોય છે પરંતુ તેનો અભ્યાસ છે તે હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે કે આ જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તેની ચોમાસા ઉપર કોઈ અસર પડશે કે નહીં પરંતુ આ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં ગરમી વધે તેવું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું પણ અનુમાન છે કારણ કે અરબી સમુદ્રનો ભેજ છે તે ખેંચી લેશે અને તેના કારણે પણ તાપમાન છે તે વધશે કાળઝાળ ગરમીનો અહેસાસ કરવો પડશે બિલકુલ વિભુ આભાર આપનું જાણકારી આપવા માટે સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાયા અને તેમણે પણ જે માહિતી આપી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વખતની જે ગરમી છે તે ગરમી તો વધુ પડવાની છે પરંતુ ચોમાસું છે તે મધ્યમ રહી શકે છે જે રીતે વાત કરીએ ચોમાસું મધ્યમ રહેશે તેવી પણ કહેવામાં આવી છે હવે આગળ આપણે વાત કરીશું ગરમીના રાઉન્ડની રાજ્યવાસીઓ આગ ઉગતી ગરમી માટે તૈયાર રહેજો 24 કલાક બાદ રાજ્યમાં ગરમીમાં વધારો થઈ શકે છે અમદાવાદમાં આકાશી અગનગોળા વસવાની આગાહી કરવામાં આવી છે 9મી મેથી અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના ઘણા ભાગોમાં ગરમીનો પારો ઉંચકાઈ શકે છે ઘણા ભાગોમાં જે પારો છે તે 3-4 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે એક સંકટ ટળશે અને બીજી તરફ આકાશી આફત પણ તૈયાર છે રાજ્યમાં આજે કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે 24 કલાક વરસાદનું જોર રહેશે બાદમાં ઘટશે ઘણા વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ થઈ શકે છે આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે કેટલાક વિસ્તારો છે જ્યાં માવઠું થઈ શકે છે તેવી આગાહી છે 24 કલાક વરસાદનું જોર રહેશે બાદમાં તે ઘટશે ઘણા વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ થઈ શકે છે તો આગામી 7 મેના તલાટીની પરીક્ષાને લઈને વહીવટીતંત્ર સજ્જ થયું છે 8 લાખથી વધુ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે તલાટીની પરીક્ષાને લઈને એસટી રેલવેની વિશેષ સેવા એસટી નિગમ 4500 એક્સ્ટ્રા બસ દોડાવશે રેલવે વિભાગ પણ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવશે તો વહીવટીતંત્ર પણ સજ્જ થઈ ગયું છે આ પરીક્ષાને લઈને લગભગ 8 લાખથી પણ વધુ ઉમેદવારો છે જેઓ તલાટીની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તલાટીની પરીક્ષાને લઈને એસટી અને રેલવેની વિશેષ સેવા સ્પેશિયલ ટ્રેન છે તે પણ દોડાવવામાં આવશે સાથે જ 4500 જેટલી એક્સ્ટ્રા બસ છે તે પણ દોડાવવામાં આવશે 7થી પણ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે આપને જણાવી દઈએ આગામી 7 મહિના રોજ તલાટીની પરીક્ષા લેવાની છે ત્યારે લગભગ 8 લાખ જેટલા ઉમેદવારો છે જેઓ ત્યાં પરીક્ષા આપવાના છે અને જેને જોતા વહીવટીતંત્ર પણ સજ્જ થઈ ગયું છે 8 લાખથી વધુ ઉમેદવારો જે તલાટીની પરીક્ષા આપવાના છે તેને જોતા એસટી અને રેલવે તંત્ર પણ સજ્જ થયું છે લગભગ 4500 જેટલી એક્સ્ટ્રા બસ ટ્રેન દોડશે તો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7 મહિના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષામાં મુસાફરોને સુવિધા મળી રહે તે માટે ગુજરાત એસટી રેલવે વિશેષ સેવા આપશે ગુજરાત એસટી વિભાગ 488 સ્પેશિયલ અને 2000 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવશે હાલ 10000થી વધુ ટિકિટ પણ બુક થઈ ગઈ છે જ્યારે પશ્ચિમ રેલવે દ્વારા 7થી વધુ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને 7 વિવિધ શહેરમાં અવર જવર માટે ટ્રેનો મૂકવામાં આવી છે जो विभिन्न सेंटरों पर परीक्षाएं आयोजित की जा रही हैं उसके लिए पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर रेल प्रशासन द्वारा साबरमती से पालनपुर परीक्षा स्पेशल डेमो चलाने की व्यवस्था की है जो उसका 2 फेरे रहेंगे और दूसरी साबरमती से पालनपुर है वो भी डेमो है उसके भी 2 फेरे रहेंगे और भावनगर से गांधीग्राम डेमो है जिसके भी 2 फेरे रहेंगे તો તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે જેને લઈને ગાંધીનગર જિલ્લા એસટી ડેપો દ્વારા તૈયારીઓ કરાઈ છે 7 મહિના રોજ પરીક્ષા યોજાનાર છે એસટી વિભાગે 6 મહિના રોજ 55 બસોની વ્યવસ્થા પણ કરી છે
ऑनलाइन बुकिंग माटे अंबाजी थराद पाटण डीसा और वडोदरा माटे व्यवस्था करवामां आवी। 7 तारीखे परीक्षा दिवसे 85 बसों स्टेन्ड बाय राखवामां आव्या छे। अत्यार सुधी में 50% सीट रिजर्व करवामां आवी छे। परीक्षाना आगला दिवसे 6 तारीखे कुल 55 बसोनी व्यवस्था करवामां आवी छे अने तारीख 7ना रोज वहेली सवारे परीक्षाना स्थळे समयसर पहोंची शके ए माटे पण आयोजन करेलू छे। तेमज 7मी दिवस दरमियान कुल 85 अन्य वाहनोनी व्यवस्था करेली छे। तो राज्यभरमां दीपडानी गणतरी हाथ धराशे। 2016 मुजब राज्यमां 500 दीपडा हता। રાજ્યભરમાં દીપડાની વસ્તી ગણતરી શરૂ થશે। ગીર વિસ્તારમાં તેમજ રેવન્યુ વિસ્તારમાં પણ દીપડાની અવર જબરવાળા વિસ્તારમાં દીપડાની ગણતરી કરવામાં આવશે, જેમાં એનજીઓ સહિતના વન વિભાગના કર્મચારીઓ 2 દિવસ સુધી દીપડાનું અવલોકન કરી ગણતરી કરશે। દીપડો શેડ્યુલ 1નું પ્રાણી છે અને છેલ્લે વર્ષે 2016માં દીપડાની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ કોરોના કાળમાં દીપડાની ગણતરી કરવામાં આવી નહોતી। હવે 2023માં મે મહિનામાં 6 તારીખ સુધી પ્રાથમિક ગણતરી કરાશે અને બાદમાં ફાઇનલ ગણતરી હાથ ધરાશે। ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, રેવન્યુ ગામડા કે જ્યાં દીપડાની અવર જવર છે ત્યાં અને ખાસ કરીને ગીર વિસ્તારમાં પાણીના પોઈન્ટ પાસે ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં કેમેરા, મોબાઈલ કેમેરા, જીપીએસની મદદ લેવાશે। દીપડાની વસ્તી ગણતરી માટે વોચમેન, ટ્રેકર 1 વિભાગ કર્મચારી સહિત એનજીઓની મળી 1000થી વધુનો સ્ટાફ જોડાશે। 2016ની ગણતરીમાં 4 જિલ્લામાં 500 દીપડાની સંખ્યા નોંધાઈ હતી। હવે દીપડાની વસ્તી ગણતરી કરીને રાજ્યકક્ષાએથી સંખ્યા જાહેર કરવામાં આવશે। દીપડાની ગણતરી બાદ દ્રોણાહારી પ્રાણીઓ જેવા કે હરણ, ચિત્તલ, સાબરની ગણતરી પણ 8મી મેના રોજ હાથ ધરવામાં આવશે। તો વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનો પ્લાન બનાવી રહેલા લોકો માટે ખુશખબર સામે આવી છે। અહીં ઉભા કરવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે। જંગલ સફારીમાં એક વિશાળ ડોમમાં સ્નેક હાઉસ ઉભું કરવામાં આવ્યું છે। સ્નેક પાર્કની મુલાકાતે આવનાર પ્રવાસીઓ સાપની વિવિધ પ્રજાતિઓને ઓળખવાની સાથે તેના વિશે જ્ઞાન એકઠું કરી શકશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગરમાં 375 એકરમાં જંગલ સફારીનું નિર્માણ કરાયું છે। આ જંગલ સફારીમાં અત્યાર સુધીમાં લાખો પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે। જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે, જેને લઈને પ્રવાસીઓને દર વર્ષે જંગલ સફારી જોવા આવવાનું પસંદ કરે છે। હાલની વાત કરીએ તો પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઉભું થઈ રહ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ અનેક પ્રોજેક્ટો આવ્યા, આ પ્રોજેક્ટોમાં લગભગ 17થી વધુ પ્રોજેક્ટો આવ્યા, ત્યારે હવે જંગલ સફારી પાર્ક જે છે એ જંગલ સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ જે છે એ જેમને નવું નજરાનું જોવા મળશે। આ તમે જોઈ શકો છો તેમ કે જે સ્નેક હાઉસ બનાવવામાં આવી રહ્યું છે, આ સ્નેક હાઉસ માં દુનિયાભરના જે સાપ હોય છે એ સાપ લાવવામાં આવશે। હું તમને ખાસ વાત કરું કે જે ગુજરાતમાં સૌથી મોટું આ જંગલ સફારી પાર્ક છે અને આ જંગલ સફારી પાર્કમાં હજુ પણ નવા નવા જે નજરાના છે એ ઉમેરાતા જાય છે। આ તમે જોઈ શકો છો ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ દ્રશ્યો કે જેની જે તમામે તમામ જે સાપ રાખવાના છે તેમના માટે જે તમામ તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે। હવે માત્ર જે અલગ અલગ ટાઈપના જે સાપ આવે છે એ સાપને અહીં લાવવામાં આવશે। આ સેન્ટર એસી બનાવવામાં આવ્યું છે, તમને બતાવીશ કે જે સેન્ટર એસી છે અહીં આવતા પ્રવાસીઓને પણ ગરમીથી રાહત મળશે, જે ચોમાસામાં વરસાદથી પણ રાહત મળશે એ રીતનું તમામે તમામ આયોજન કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે જે જંગલ સફારી પાર્ક છે, જંગલ સફારી પાર્કમાં હવે આવતા પ્રવાસીઓ માટે એક નવું નજરાનું ઉમેરાયું છે કે જે છે સ્નેક હાઉસ। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો આંકલાવ નગરપાલિકામાં પ્રજાની સુવિધા માટે ફાળવવામાં આવેલા સાધનોના ઉપયોગ વિના ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે। પાલિકાના સત્તાધીશોની બેદરકારીના લીધે એક તરફ સુવિધાઓના અભાવે પ્રજાની અગવડતા વેઠવી પડે છે, બીજી તરફ સરકારે ફાળવેલા સાધનો અને પ્રજાના ખર્ચે વસાવેલા સાધનો ઉપયોગ થયા વિના જ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે। પાલિકાના પ્રાંગણમાં કચરાપેટી, કન્ટેનરના સાધનો એકદમ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે શહેરીજનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે। આંકલાવ પાલિકાના સત્તાધીશોએ એવું બહાનું કાઢ્યું છે કે ભંગાર વાડામાં મૂકવામાં આવેલા બધા સાધનો હવે નકામા થઈ ગયા છે, આ સાધનોને ભંગારમાં જ કાઢી નાખવાના છે, આ બાબતે પ્રજાને હજમ થાય તેવી લાગતી નથી।
પોરબંદરમાં વરસાદી પાણીની સમસ્યાના નિવારણ અર્થે છાયા નગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે. શહેરમાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક તરફ જનતાને થતી હાલાકી દૂર કરવા માટે આ કામગીરી કરાઈ રહી છે, તેવામાં છાયા નગરપાલિકાની ગંભીર બેદરકારી ઉડીને આંખે વળગે તેવી છે. સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ માટે અનેક વિસ્તારોમાં ખાડા ખોદાયા છે. રસ્તા પર ખાડાઓ અને લોખંડના સળિયાઓને કારણે લોકોને ભારે સમસ્યા થઈ રહી છે. ખાડાઓની આગળ કોઈ બેરિકેડ કે આડજ પણ ન રખાયો હોવાથી વાહન ચાલકો માટે આ ખાડાઓ જોખમી સાબિત થઈ શકે તેમ છે. અકસ્માતના ભય વચ્ચે સ્થાનિકોએ ખાડાઓ આગળ બેરિકેડ કે આડજ રાખવાની માંગ કરી છે. પોરબંદર નગરપાલિકા અને સત્તાધીશોએ જ્યારે જ્યારે આ કામ ચાલુ રહે ત્યાં બેરિકેડ રાખવા જોઈએ. વચમાં કોઈએ રજૂઆત કરેલી તો રાખેલા હતા, ફરી પાછું હતું એને પરિસ્થિતિ ઊભી થઈ અને કામ સતત ચાલે છે તો બેરિકેડની વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જોઈએ એવી પોરબંદરના નાગરિક તરીકે મારી લાગણી અને માગણી છે. આપણે કન્સર્ન બ્રાન્ચને બાંધકામ શાખાને સૂચના આપી અને જે એજન્સીનું કામ ચાલુ છે એમને લેખિત જ જાણ કરશું કે જરૂરી આડસ અને પ્રોટેક્શન રાખે કે જેથી કરીને કોઈને આવી હાનિ ન થાય. સમાચારોમાં રોકાય છે એક બ્રેક માટે, અન્ય સમાચાર આ બ્રેક બાદ. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. મસાલે બનાય પનીર મજેદાર. સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાઈ 8મી બાદ વાવાઝોડામાં ફેરવાશે ડિપ્રેશન. 7મી થી આંદામાન નિકોબારમાં પડી શકે અતિ ભારે વરસાદ. રાજ્યમાં હજુ 2 દિવસ માવઠાનું સંકટ રહેશે યથાવત. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. 24 કલાક બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના. 9 મે થી તાપમાન 3-4 ડિગ્રી વધતા અમદાવાદમાં યલો એલર્ટની આગાહી. વેરાવળના ભેટાળી ગામે ખંડીર મકાનમાં દીપડે બચ્ચાને આપ્યો જન્મ. સવારે મકાનમાં ઘાસચારો નાખવા જતા થઈ જાણ. વન વિભાગની જાણ કરતા બચ્ચાનો કબજો લઈને ફરાર દીપડીને પકડવા પાંજરા ગોઠવાયા. ખેડાના વરસંગમાં જાળમાંથી દીપડો ભાગી જતા વન વિભાગ એક્શનમાં. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં 30 કલાક બાદ પણ દીપડો ન પુરાતા ગ્રામજનોમાં ભય. હજુ એક દીપડો ગામની સ્થિતિમાં હોવાના ભયથી બહાર નીકળવાનું ટાળ્યું. જૂનાગઢમાં હાથ ધરાઈ દીપડાની વસ્તી ગણતરી. રાજ્યભરમાં અવલોકનના આધારે 7 તારીખ સુધી હાથ ધરાશે ગણતરી. છેલ્લે 2016માં હાથ ધરાઈ હતી દીપડાની વસ્તી ગણતરી. રાજ્યકક્ષાએથી ગણતરીના આંકડા કરાશે જાહેર. બનાસકાંઠાના લાખણીમાં આખલાના આતંકથી એકનું મોત. આખલાએ આડે આવીને બાઇક પર જતા ખેડૂતને શીંગડું મારતા મોત થયું. 48 વર્ષીય ખેડૂતના મોતથી પરિવારમાં શોકનો માહોલ. રખડતા પશુને લઈને સ્થાનિકોમાં રોષ. બનાસકાંઠામાં ઝેરી ખોરાકની અસરથી 20થી વધુ પશુઓના થયા મોત. વાવના બાલુંત્રી ગામમાં દિવેલાના પાક ખાવાથી અસર થયાનું અનુમાન. માલધારીઓના પશુઓના મોટી સંખ્યામાં મોત થતા મોટું નુકસાન. કરજણ જળાશય યોજનાની માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું. વાણદ્રા માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જરૂરિયાત પૂરતું પાણી ન મળતા ખેડૂતોએ તંત્રને કેનાલમાં તાત્કાલિક રિપેર કરવા કરી માંગ. સુરતના માંગરોળના કઠવાડા ગામમાં વીજ વાયર અડી જતા ભેંસોના મોત. રામુભાઈ નામના પશુપાલકના પોતાની 15 ભેંસોને ચરાવવા લઈ ગયા હતા, જ્યાં જીવંત વીજ લાઇનને અડતા 2 ભેંસોના થયા મોત. પશુપાલકે વીજ કંપની સામે કરી વળતરની માંગ. છેલ્લા 6 દિવસથી કમોસમી વરસાદનું કહેર. માવઠાના મારથી દ્વારકા જિલ્લામાં શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થયું છે. જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર અને ભાંડવણ પંથકના ગામોમાં માવઠાથી ખેતીનો પાક બરબાદ થયો છે અને ભોગવવું પડ્યું છે ખેડૂતને. ખંભાળિયાના રામનગર ગામ સહિત ઘણા વિસ્તારોમાં ખેડૂતોએ શાકભાજીના પાકનું વાવેતર કર્યું હતું. જો કે 6 દિવસથી સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે.
अमदावाद शहर में वधती ट्राफिक समस्या ने लईने हवे नवा नियमो लागू करवामां आव्या छे। ट्राफिक पोलिस अनुसार सांजे 6 वागे थी 8:30 वागे सुधी पूर्व विस्तार 10 जगह सर्विस रोड बंद करवामां आव्या छे। સાંજનો સમય પીક અવર્સ તરીકે ગણવામાં આવે છે। તે સમયે અમદાવાદના રસ્તાઓ ટ્રાફિકથી ધમધમતા હોય છે ત્યારે આ સર્વિસ રોડ બંધ કરવાનો નિર્ણય કેટલો કામ કરી રહ્યો છે, નવા નિયમથી શું ટ્રાફિક જામમાં કઈ ફરક પડ્યો છે, ટ્રાફિક પોલીસ બેરિકેડ લગાવ્યા પછી વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, શું અમદાવાદીઓ ટ્રાફિકને લઈને જાગૃત છે, આ તમામ સવાલો સાથે ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે અમદાવાદના રસ્તા ઉપર ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા માટે। ट्राफिक ने व्यवस्था सचवाय ते माटे 6 वागे थी जे सर्विस रोड छे ते बंद करवानो निर्णय लेवामां आव्यो छे, परंतु 6:10 थई चुकी छे। अत्यारे आप जोई रह्या छो कि मोटा वाहनो छे ते पण पसार थई चुक्या छे, ने जेनी माटे जे बलिहारी छे ते मात्र ने मात्र अहीं लोकोनी छे, कारण के लोको मानता नथी अने तेने कारणे ट्राफिक पोलीस पण मजबूर बनी छे। जे प्रकारे 6 वागे आ रोड छे सर्विस रोड बंद करी देवानो तेवो निर्णय लेवामां आव्यो छे, 6:10 थई चुकी छे अने 6:10 थई होवा छतां પણ હજુ સુધી કોઈ પણ વ્યક્તિ છે તેને પસાર થવા દેવા માટે ખાલી પોલીસ છે, ટ્રાફિક પોલીસ, તેની મારે સમજાવટ કરવી પડે છે અને ત્યારબાદ આ જે બેરિકેડ છે તે બંધ કરી દેવામાં આવશે। 8:30 વાગ્યા સુધી આ રોડ છે તે બંધ રહેશે, તેને કારણે ખાસ કરીને ઘણા બધા મુસાફરો તો મુશ્કેલીમાં છે, પરંતુ આ મુશ્કેલી પાછળ સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકો સર્વિસ રોડનો જે ઉપયોગ કરે છે તે શા માટે કરે છે અને તેના પાછળના કારણો શું છે તે પણ અહીં સૌથી મહત્ત્વની વાત અને સમજવા જેવી વાત છે। કેમેરા પર્સન રમેશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ટ્રાફિક પોલીસના નવા નિયમને લઈને ન્યૂઝ 18 ની ટીમે વાહન ચાલકનો અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે આ નવા નિયમ અને ટ્રાફિકને લઈને શું કહ્યું આવો સાંભળીએ। આ ખોટી રીતે કર્યું છે અમને, આ વસ્તુ ના કરવી જોઈએ। ટ્રાફિક માટે સર્વિસ રોડ છે તો સર્વિસ રોડ નો સર્વિસ રોડ માટે યુઝ કરવો જોઈએ। પછી એમાં હું મણિનગર રહું છું અત્યારે, પણ મને જવામાં મને 2 દિવસથી ઘણી તકલીફ પડી રહી છે આ બાબતમાં। પછી આમાં તો આ બહુ ખોટી રીતે ડિસિઝન, ટ્રાફિક પોલીસ વાળા બહુ ખોટું ડિસિઝન છે આવું યાર। પેટ્રોલ તો ઠીક છે, ફરી ફરીને અમારે પણ જવું પડે છે, બંધ કર્યું છે એટલે પોલીસ વાળાને અત્યારે ટ્રાફિક સિગ્નલ ચાલુ કરાવો, ટ્રાફિક સિગ્નલ તોભાના ગાંઠિયા સમાન છે પછી આમાં તો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાંજના સમયે જે રીતે ટ્રાફિક થાય છે, આપણને એમ જ લાગે છે કે એક સાથે કીડીઓનું ઝુંડ નીકળ્યું છે। સાંજના સમયે કર્મચારીઓ વેપારીઓ સાથે શાળાઓ છૂટવાનો પણ સમય હોય છે, બાળકોને સ્કૂલે લેવા જતા વાલીઓને ટ્રાફિકના લીધે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેની વ્યથા જણાવી રહ્યા છે આ મહિલા। અહીંથી આવવા જવા માટે અમને પણ બી તકલીફ પડે, છોકરાઓ સ્કૂલેથી આવે તો છોકરાઓને પણ, ટ્યુશન સ્કૂલથી આવે તો એમને પણ બી તકલીફ પડે છે, સાંજે ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે પણ તકલીફ પડે, મેઇન રોડ બંધ કરી દીધો હોય તો શું કરવાનું સર્વિસ। તો રિંગ રોડ પર આવેલા સર્વિસ રોડને સાંજના સમયમાં 2.5 કલાક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે વાહન ચાલકો શોર્ટકટ અપનાવી રહ્યા છે। રણાક વિસ્તારમાં વાહન ચાલકોનો ધસારો વધ્યો છે, જેનાથી બાળકો સાંજના સમયે રમવા માટે બહાર પણ નથી નીકળી શકતા, સાથે ટ્રાફિક વધી જવાથી સ્થાનિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નેગેટિવ ઇમ્પેક્ટ એટલે કે આમ સામાન્ય દિવસે પણ ટ્રાફિક હેન્ડલ થતો નથી, જેના કારણે અત્યારે રોડ બંધ કરી દીધો એટલે બધો ટ્રાફિક મુવમેન્ટ છે ને અંદરના વિસ્તારોની અંદર થવા માંડ્યો। આ રેસિડેન્શિયલ વિસ્તાર છે અને અમારી પાછળની બાજુ કઠવાડા જીઆઈડીસી ને બધા જીઆઈડીસીઓ આવેલી, એના બધા તમામ વ્હીકલો અહીંયા મુવમેન્ટ ચાલુ થઈ ગયા, જેના કારણે બાળકોએ બહાર નીકળવા માટે ટ્યુશનના ટાઈમે ટ્યુશન જવા માટે, બહેનોએ શાકભાજીના ટાઈમે શાક લેવા જવા માટે, એ લોકોની સેફટી માટેનો વિચાર કરવો પડે એવો સરકારે પ્રશ્ન ઊભો કર્યો છે। 2019ની અંદર અમે સામેથી સરકારને એવી અરજીઓ કરેલી હતી કે તમે 4 રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ લગાવો, ત્યારબાદ 2020ની અંદર સરકારે સિગ્નલ લગાવ્યા છે, ત્યારબાદ 2023નો મે મહિનો ચાલુ થઈ ગયો, તેમ છતાં પણ ટ્રાફિક સિગ્નલ આજની તારીખમાં વર્કિંગ કન્ડિશનમાં નથી। તો રાજકોટના ધોરાજીમાં ભર ઉનાળે આબ ફાટ્યું, ધોધમાર વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ થઈ છે। ભાડેર ગામની નદી 2 કાંઠે વહેતી થઈ, ભારે વરસાદને કારણે ખેતરમાં તારાજી સર્જાઈ છે, તલ, બાજરી, જુવાર, મગફળી સહિતના પાકોનું ધોવાણ થઈ ગયું છે। ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભાડેર ગામની જે નદી છે તે
બે કાંઠે વહેતી થઈ છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેને કારણે ખેતરોમાં તારાચી સર્જાઈ છે. પાક છે તેનું ધોવાણ થઈ ગયું છે. તલ, બાજરી, જુવાર, મગફળી સહિતના જે પાકો છે તેનું ધોવાણ થઈ ગયું છે. ભર ઉનાળે જાણે આભ ફાટી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે રાજકોટના ધોરાજીમાં. તેમાં પણ ખાસ કરીને ભાભર ગામની જે નદી છે તે નદીમાં પણ પૂર જેવી સ્થિતિ છે. આ નદી બે કાંઠે વહેતી થઈ છે. ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ, જેને કારણે ખેડૂતોને હવે મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેમ પણ કહી શકાય. કારણ કે જે તેમના પાક છે તેનું ધોવાણ થઈ ગયું છે. આ ભારે વરસાદ જેવી સ્થિતિ જે જોવા મળી રહી છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ ધોઈ નાખ્યા છે. પાકોનું જે ધોવાણ થયું છે જેને કારણે ખેડૂતોને મોટા ભાગે નુકસાની થઈ છે. આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો ખાસ આ દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે. પરંતુ ભર ઉનાળે આવી સ્થિતિનું નિર્માણ થયું છે. નદી બે કાંઠે વહેતી થઈ જેને કારણે ખેતરોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે. ખેતરોમાં જે પાક હતા તે પાકનું પણ ધોવાણ થઈ ગયું છે. ધોધમાર વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં તારાચી સર્જાઈ આ દ્રશ્યો છે તે ભાભર ગામની નદીના. જે નદી બે કાંઠે વહેતી થઈ છે, બે કાંઠે વહેતી થતા ખેતરોમાં તેના પાણી ઘૂસી આવ્યા છે. ખેતરોના જે ખેડૂતોના પાક છે તેનું પણ ધોવાણ થયું છે. પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસામાં જે સ્થિતિ જોવા મળી રહી છે તે અત્યારે ભર ઉનાળે જોવા મળી છે. તેને કારણે ખેડૂતોને પણ રાતા પાણીએ રૂવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ હાલાકી પડી રહી છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.